હેલો આજે હું તમારી સાથે ફક્ત પાંચ જ મિનિટમાં બની જતી બટર પોપકોર્ન બનાવવાની રેસીપી શેર કરીશ આ રીતે ઘરે પોપકોર્ન બનાવવાથી તે ક્રિસ્પી તો બને જ છે સાથે સાથે ટેસ્ટી પણ એટલે કે થિયેટરમાં મળતી પોપકોર્ન જેવી જ પોપકોર્ન ઘરે ઘણી જ ઓછી કિંમતમાં આપણે બનાવી શકીએ છીએ હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો પોપકોર્ન બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈશું અને તેમાં પચીસ ગ્રામ જેટલું બટર એડ કરીશું તમે બટરને બદલે ઘી અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમારી પાસે આવું કોઈ જાડા તળિયાવાળું વાસણ ના હોય તો તમે કૂકરનો ઉપયોગ પણ કરી શકો છો તેમાં આપણે ચમચી જેટલી હળદર એડ કરીશું ચમચી મીઠું પાંચ ચમચી લાલ મરચાંનો પાવડર તે સ્કીપ પણ કરી શકો છો બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બધી જ વસ્તુ જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તે પછી આપણે તેમાં અડધા કપ જેટલા મકાઈના દાણા એડ કરીશું મકાઈના દાણાને બટર અને બધા મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી અને લગભગ બે મિનિટ સુધી સાતળીશું અને લગભગ બે મિનિટ પછી મકાઈની ધાણી છે તે ફૂટવાની શરૂ થઈ જશે અને આ રીતે જ્યારે ધાણી ફૂટવાની શરૂઆત થાય ત્યારે આપણે તેને ઢાંકણાવડે ઢાંકી લઈશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો અને ચેનલ પર નવા હો અથવા તો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ બટન જરૂર દબાવજો તેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે જ્યારે ભાગની ધાણી ફૂટી જાય તે પછી આપણે તેને ઢાંકણ બંધ જ રાખી અને થોડી મિક્સ કરી લઈશું એટલે નીચે કોઈ પણ ધાણી તાચી ના જાય હવે લગભગ બધી જ ધાણી ફૂટી ગઈ છે તો આ રીતે થોડું ઢાંકણ ખોલી અને તેને સરસ રીતે મિક્સ કરીશું એટલે જો કોઈ પણ દાણા રહી ગયા હોય તો તે પણ સરસ રીતે ફૂટી જાય અને સરસ રીતે મિક્સ થઈ જાય તે પછી ફરીથી એકવાર આપણે તેને ઢાંકણ વડે ઢાંકી લઈશું પરંતુ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું પોપકોર્ન બનાવવા માટે આપણે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કર્યો છે તો ગેસ બંધ કર્યા પછી પણ તે ઘણા લાંબા સમય સુધી નીચેથી ગરમ રહે છે તો જો કોઈપણ દાણા બાકી હશે તો તે જરૂર ફૂટી જશે તો આ રીતે તમે પણ પોપકોર્ન બનાવજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂર શેર કરજો તો બસ ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ ગરમા ગરમ અને ક્રિસ્પી પોપર સર્વ કરવા માટે બિલકુલ રેડી છે છે ને એકદમ ઇઝી રેસીપી તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય ખૂબ ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ